गुड आफ्टरनून स्टूडेंट, धोरण 7 विषय गुजराती એની અંદર આપણે 5-10 ભણી ગયા, વલયની અવકાશી સફર. તો હવે આપણે એનો સ્વાધ્યાય જોઈશું આજે. તો કે સ્વાધ્યાયની અંદર 1-2 વાક્યના પ્રશ્નોના જવાબની અંદર જોઈએ તો કે વેકેશનમાં વલયની અગાશીમાં કોણ કોણ સુતા હતા. તો કે વેકેશનમાં વલયની અગાશીમાં વલય અને તેના બે મિત્રો વિસ્મય અને વિરાટ સુતા હતા. વિસ્મય અંધારામાં આકાશમાં શું જોયું? તો કે વિસ્મય અંધારામાં આકાશમાંથી પ્રકાશથી લાલ ટપકાને નીચે તરફ આવતું જોયું. શું જોયું? લાલ ટપકાને નીચે તરફ આવતું જોયું. વિસ્મય વિરાટ અને વલયમાં કઈ સમાન બાબતો જોવા મળે છે? તો કે વિસ્મય વિરાટ અને વલયમાં એ સમાન બાબત હતી કે તેઓ ભણવામાં હોશિયાર હતા અને વિજ્ઞાનમાં એમને ખૂબ રસ હતો. વિરાટનો હાથ પકડીને આગળ જોઈએ. વિરાટનો હાથ પકડીને વિસ્મય શું કર્યું? તો કે વિરાટનો હાથ પકડીને વિસ્મય કર્યું, આ કોઈ બીજા ગ્રહનું સ્પેસ શટલ આધુનિક યાન હોવું જોઈએ. એ લોકો સ્વપ્નમાં રાચતા હતા તો એની અંદર એમને શું જોયું હતું? તો કે પરગ્રહ એટલે બીજા ગ્રહ ઉપરથી યાન નીચે ઉતર્યું હોય એવું એમને સ્વપ્નું લાગતું હતું. મે મહિનાની રાત કેવી હતી? તો કે મે મહિનાની રાત કાજળ ઘેરી અંધારી હતી. કેવી હતી? કાજળ ઘેરી અંધારી રાત હતી. બંને મિત્રોને ઈશારો કરી વિસ્મય શું જોવા કહ્યું? તો કે બંને મિત્રોને ઈશારો કરીને વિસ્મયે જોયું કે લાલ પ્રકાશિત ટપકું જોવા મળે છે. પ્રકાશિત લાલ ટપકું જોઈને વિસ્મય શું બોલ્યો? તો કે પ્રકાશિત લાલ ટપકું જોઈને આ વગર દિવાળીએ રોકેટ કોણ ફોડ્યું હશે? એમ કે વગર દિવાળીએ રોકેટ કોણ ફોડ્યું હશે? આટલું. મમ્મી પપ્પાને કાકાને જગાડવાની વલયને કોણે ના પાડી? શા માટે? તો કે મમ્મી પપ્પા અને કાકાને જગાડવાની વલયને વિરાટે ના પાડી કારણ કે મોટાઓ આપણે માનીએ તેટલા નિડર હોતા નથી. ઉપરાંત તે ડરના મારે આપણને કંઈક સાહસ કરતા રોકી લેશે. આગળ દાદરથી નીચે ઉતરતા ત્રણેયના મનમાં શું હતું? તો કે દાદરથી નીચે ઉતરતા ત્રણેયના મનમાં થોડો ભય હતો અને સાથે ઘણી બધી જિજ્ઞાસાઓ પણ જોવા મળતી હતી. આગળ યાનનો આકાર કેવો હતો? તો કે યાનનો આકાર લંબગોળ ઈંડા જેવો હતો. યાન કેવી રીતે ખુલી ગયું? તો કે યાન કોઈ પણ જાતના અવાજ વિના કમળની પાંદડીઓની જેમ ચારે દિશામાં ખુલી ગયું. યાંત્રિક લાગતી રચના તેની ભાષાને કઈ ભાષામાં રૂપાંતર કરતી હતી? તો કે યાંત્રિક લાગતી રચના તેની ભાષા અંગ્રેજી ભાષામાં રૂપાંતર કરતી જોવા લાગતી હતી. આગળ મુદ્દા પર જોઈએ આપણે પ્રશ્નો. તો કે આગળ જોઈએ પ્રાણ ગ્રહનું એટલે કે બીજા ગ્રહનું યાન કેવું લાગતું હતું એનું વર્ણન કરો. તો કે પરગ્રહનું યાન રાતારંગનું ઝળહળતું હતું. રાતારંગનું એટલે કે લાલ રંગનું ઝળહળતું હતું. તેને આકાર લંબગોળ ઈંડા જેવો હતો. તેની આસપાસ અવર્ણનીય વિચિત્ર વાસ આવતી હતી. અવર્ણનીય વિચિત્ર વાસ આવતી હતી. તેને ક્યાંય દરવાજો કે બારી ન હતા. કમળની પાંદડીઓની જેમ તે અવાજ કર્યા વિના ખુલતું હતું ને બંધ પણ થઈ જતું હતું. દારૂખાનાનું રોકેટ હોવાની ત્રણેય મિત્રોને માન્યતા સાથે ભાગવા માંડી. કે દારૂખાનાનું રોકેટ હોવાની ત્રણેય મિત્રોની માન્યતા સાથે ભાગવા માંડી આ પ્રશ્ન છે. અંધારામાં અંધારા આકાશમાં લાલ પ્રકાશ દેખાતા મિત્રોને થયું કે તે દારૂખાનાનું કોઈ રોકેટ હશે. પણ ટપકું નીચે આવતા મોટું થવા લાગ્યું. આકાશમાં એકાએક રાતો પ્રકાશ ઝળહળી ઉઠ્યો. પરિણામે દારૂખાનાના રોકેટની મિત્રોની માન્યતા ભાગવા માંડી. ત્રીજું, પરગ્રહવાસીઓનું શરીર કેવું લાગતું હતું? તો કે પરગ્રહવાસીઓનું શરીર રાખોડી રંગના રબ્બરમાંથી બનેલું હોય તેવું પોચું લાગતું હતું. તેને નાક બે કાન જેવું કંઈ ન હતું. આંખો કપાળથી ઘણી નીચે વિચિત્ર અને ગોળ હતી. આંખો પર પાપણો ન હતા. માથાનો મોટો ભાગ હતો અને તેની પર વાળ પણ ન હતા. રાખોડી રંગના માથા પર ઓરિયલ એવી જેવી બે રચના લાગેલી હતી. તેના હાથમાં વિચિત્ર લાંબા આંગળા પણ પુશ બટન જેવી સ્વીચો જોવા મળતી હતી. આ એનું વર્ણન છે પરગ્રહવાસીઓનું. હવે આગળ જોઈએ ચોથું, ત્રણેય મિત્રો વિચિત્ર જીવ પાછળ કેમ ખેંચાવા લાગ્યા હતા? ત્રણેય મિત્રો હતા એ વિચિત્ર જીવ પાછળ કેમ ખેંચાવા લાગ્યા? કે વિચિત્ર જીવ ત્રણેય મિત્રોની નજીક આવ્યો. તેને વારાફરતી ત્રણેયના હાથે પોતાના હાથ વડે
સ્પર્શ કર્યા. તેના હાથના આંગળા લાંબા અને વિચિત્ર હતા. આંગળા પર પુશ બટન જેવી ત્રીજો જોડાયેલી હતી. તેમાં સ્પર્શ થતા ત્રણેય મિત્રોના શરીરમાં કશો પ્રવાહ વહ્યો. આથી ત્રણેય મિત્રો એ જીવના પાછળ ખેંચાવા લાગ્યા હતા. વિચિત્ર જીવોથી તેમનો બોસ કઈ રીતે જુદો પડ્યો હતો? તો કે વિચિત્ર રીતથી તેમનો બોસ સરકોર હોલમાં રાખોડી રંગના બીજા કેટલાય વિચિત્ર જીવો હતા. પાંચ ખૂણાઓમાં તેમની બેઠકો જોવા મળતી હતી. જે સ્પેસ શટલ છે એની અંદર જેનો બોસ છે એની અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. છઠ્ઠા ખૂણામાં બેઠેલ જીવની બેઠક વિશેષ ઊંચી હતી. તેની સામે ડેશબોર્ડ હતું. ડેશબોર્ડ તેની પર કેટલીક સ્વીચો હતી. એ બોસ બીજા જીવો કરતા એના માથા પર વધારે સંખ્યામાં એરિયલના સળિયા હતા. આમ બોસ વિચિત્ર જીવોથી પણ જુદો પડતો જોવા મળતો હતો. છઠ્ઠો, ટોચના પ્રકાશથી પરગ્રહ પ્રવાસી પર શી અસર થઈ? તો કે ટોચના પ્રકાશનો શેરડો પરગ્રહવાસી પર નાખ્યો. બોસથી લાલ રંગ સિવાયની તરંગ લંબાઈના પ્રકાશ સહન થઈ શક્યો ન હતો. એક સામાન્ય ટોર્ચ અહીં શક્તિશાળી શસ્ત્ર પુરવાર થયું. બોસના રાખોડી દેહે આ રાતા રંગના પ્રકાશમાં જ વિકાસ પામ્યો હતો. તેથી આ સફેદ પ્રકાશથી તેને બળતરા થવા લાગી. એના દેહમાંથી યાંત્રિક અવાજો આવવા લાગ્યા અને તેનું પોચું શરીર ઓગળવા લાગ્યું. વિદ્યાર્થી મિત્રો, મુદ્દાસર પ્રશ્નોના જવાબ આપણે આટલા જોઈશું. આગળ હવે આપણે બીજા વિડીયોની અંદર આનું વ્યાકરણ જોઈશું. અને વ્યાકરણ જોયા પછી હવે આપણે વિડીયોની અંદર નિબંધ, વાર્તા અને પત્ર લેખન વિશે ચર્ચા કરીશું કે આ તમારે એસાઇનમેન્ટમાંથી લખવાનો છે.